હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. મિત્રો, આજે હું તમને એક સરસ મજાની નવી રેસીપી શેર કરું છું. મિત્રો, અહીંયા આપણે સૂર્ય કુકરમાં દાળને બાફી છે. હવે તમારે આ સૂર્ય કુકરની રસોઈ શીખવી છે. મિત્રો, સૂર્ય કુકર છે તો ઘણી બધી રીતે આપણને બચત થાય. બીજું કે સૂર્ય કુકરમાં સૂર્યના કિરણોથી ધીમે 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 દાળ જળે, તેના પોષક તત્વ જળવાઈ રહે, સાથે આપણને 100% ફાયદો થાય. બીજું, એક જ સાથે તમારે ઘણી બધી વસ્તુ બની જાય. અહીંયા મેં સૂર્ય કુકરમાં ગવારને બાફી લીધો છે, તો હું અહીંયા રજવાડી ગવારનું શાક, વરાળી બાફેલા ગવારનું આપણે કરી એ રીતે કરીશ, જેમાં જે ગવારના પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે. સાથે સાથે સૂર્ય કુકરની અંદર મેં દાળ બાફી અને સાથે સાથે તમે જુઓ ભાત પણ મેં બફાઈ ગયા છે. તો સવારમાં કેવી રીતે આ રસોઈ બને છે, કેટલું પાણી મૂકવાનું, જો તમારે ખરેખર આ રેસીપી શીખવી હોય પ્રોપર કે કેવી રીતે મેઝરમેન્ટ લેવાનું છે પાણીનું, કેવી રીતે આપણે કેટલો ટાઈમ ચડતા લાગે છે, આ બધી જ માહિતી તમારે જોઈતી હોય તો ચોક્કસ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું દરેક વિડીયો, હું જેટલી પણ રેસીપી સૂર્ય કુકરમાં બનાવું છું, તો હું તમારી સાથે દરેક રેસીપી અથવાથી ઈતિથી લઈને શેરિંગ કરીશ. તો ચલો સૌથી પહેલા દાળ તો આપણે પછી બનાવીશું, પહેલા આપણે બનાવી લઈએ રજવાડી ગવારનું શાક. તો આ રજવાડી ગવારના શાક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા તો તમે જોઈ શકો છો, ગવારને આપણે દાળ ભાતની સાથે જ વરાળી બાફી દીધો છે. ગવાર તમે જોઈ શકો ચડી ગયો છે અને એકદમ સરસ, તમે જો એકદમ ગળી પણ નથી ગયો અને 100% ચડી ગયો છે. મિત્રો, ધીમે ધીમે જ્યારે પાણી વગર તમારો ગવાર એકદમ ધીમે ધીમે બફાય ને, ત્યારે એના પોષક તત્વોમાં 4 ગણો વધારો થાય. બીજું, સૂર્ય કુકરની દરેક રસોઈમાં વિટામિન ડી ઇન્સર્ટ થાય છે, તો તમને ક્યારેય વિટામિન ડીની પ્રોબ્લેમ્સ નહીં થાય. તો જો તમારા ઘરે સૂર્ય કુકર છે અથવા તો તમારા ઘરે પુષ્કળ તડકો આવતો રહે, સૂર્યનો પ્રકાશ આવી રહ્યો અને તમારે સૂર્ય કુકરમાં રસોઈ બનાવી છે, તો મિત્રો ખરેખર બહુ સરસ મજાનો ઓપ્શન છે. સસ્તું ભાડું શીતપુરની અંદર દરેક ગૃહિણીઓ માટે બચત તો થાય જ છે. હવે અહીંયા આપણે રેડી છે આપણો વરાળી બાફેલો ગવાર. તો એના માટે આપણે લઈશું મગફળીના બીજ, સાથે મેં મગફળીના બીજ, કાજુ અને શિંગદાણાની આપણે એક પેસ્ટ કચરી વાટી લીધી છે, લીલા મરચા, ટામેટા અને ઓનિયન, આ બધું મેં ગ્રેટરથી જે ગ્રેટર ચોપર આવે છે એની મદદથી ચોપ કરી લીધું છે એકદમ બારીક બારીક. હવે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું રજવાડી ગવારનું શાક. તો અહીંયા આપણે સૌથી પહેલા 250 ગ્રામ ગવાર છે, સાથે થોડું ગ્રેવી થશે, તો અહીંયા મેં 3 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તમે જો આવી રીતે ગવારનું શાક બનાવશો તો નાના મોટા સૌને ભાવશે, જે લોકો નથી, જે લોકોને ભાવતું નથી એ લોકો માંગી માંગીને ખાશે, એવું પ્રેમથી ખાસે એવું સ્વાદિષ્ટ આ સબ્જી બને છે. તો હવે અહીંયા સૌથી પહેલા આપણે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું. તો હંમેશા તમારી જે ગવાર હોય છે તે ગેસેટિક પ્રોબ્લેમ્સ કરે, તો અહીંયા આપણે અજમાથી વઘાર કરવાનો છે. અજમાથી ગેસની આંચો થોડી સ્લો ટુ મીડિયમ કરવાની છું. હવે આપણે અજમાનું સંતળાઈ જાય એટલે આપણે એમાં લીલા સમારેલા મરચાં, એ પછી આપણે ઓનિયન એડ કરીશું. ઓનિયનને એડ કર્યા પછી આપણે હલાવી લેવાની છે અને એકદમ 3-4 મિનિટ સુધી ફરજિયાત સાંતળવી પડશે, બીકોઝ કે ઓનિયન છે એને જે પાણીનો ભાગ હોય એ બાળી દેવાનો, જેના કારણે આપણી જે રેસીપી છે એકદમ સરસ બને, ટેસ્ટી બને, સુગંધીદાર બનશે. બીજું કે અહીંયા તમે લસણનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરી શકો છો અને લસણ બિલકુલ ગવારના શાકમાં એડ કરવું જ જોઈએ, પરંતુ હું આજે મારા ઘરમાં લસણ અવેલેબલ નથી, મેં જોયું તો બિલકુલ લસણ હતું નહીં અને માર્કેટમાંથી મંગાવવું ભૂલી ગઈ છું. તો અહીંયા મેં વિધાઉટ જે લસણ છે એના વગરનું સબ્જી આ બનાવી રહી છું, પરંતુ જો તમે લસણ એડ કરો તો આપણે જ્યારે મરચાં ગ્રીન એડ કર્યા ત્યારે ઓનિયન પહેલાં તમારે લસણ એડ કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે સાંતળી લઈએ છીએ, 3-4 મિનિટ સુધી ફરજિયાત સાંતળવા દેવાનું છે. સૂર્ય કુકરની અંદર તમે બધી જ રસોઈ બનાવી શકો છો, પરંતુ મેથડ પ્રોપર ખબર હોવી જોઈએ. તો લાપસી પણ બનાવું છું અને ઘી પણ બનાવું છું. અને મિત્રો, ગેસ એકદમ ઓછો વપરાય, વાસણ તમે જુઓ તો બિલકુલ આપણા અહીંયા સાઈઝ પણ ગંદા નથી થતા, એટલે જે આપણે સબ્જી બનાવીએ અને જે વાસણ આપણા ખરાબ થાય છે એ બિલકુલ થતા નથી. બીજું કે મેઇન વસ્તુ એ છે કે રસોઈના પોષક તત્વ જોડાય, સાથે ગૃહિણી હોય કે હાઉસવાઈફ હોય સમયની બચત થાય છે. તમારે રસોડામાં ગરમી સહન નથી કરવી પડતી જાજો ટાઈમ, તો બેટર છે કે ખરેખર આ વસ્તુ લેવા જેવી ખરી અને બહુ કોસ્ટલી પણ નથી અને એક જ વખત લો પછી એને નથી તૂટતું કે નથી ખરાબ થતું.
માત્ર એક ચોરસ પેટી જ હોય છે કાચની. તો બહુ સરસ મજાની આપણી આ રસોઈ બનતી હોય છે. હવે આપણે અહીંયા એડ કર્યા છે ટામેટા. ટામેટા એકદમ ઝડપથી ચડે એટલા માટે હું પાણી એડ કરું છું, સોરી નમક એડ કરી રહી છું. નમક છે એ ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો પાડે છે અને એ પાણીના કારણે એકદમ ઝડપથી આપણા છે ઓનિયન ટામેટા છે એ ચડી જતા હોય છે. હવે હું થોડો કાચો અજમો પણ એડ કરું છું અને આપણે હલાવી લઈએ. તો ઓછામાં ઓછું 3 મિનિટ સુધી આપણે મીડિયમ આંચે સાંતળીશું જેના કારણે બધા જ પોષક તત્વો જળવાઈ રહે. તો ખરેખર મિત્રો આ રેસિપી ખૂબ સરસ મજાની છે. જે રજવાડી ગવાર છે એનું શાક દરેક વ્યક્તિ જો આવી રીતે બનાવશે તો ક્યારેક ક્યારેક રોજ એક ને એક સરખું ગવારનું શાક તમે ખાઈને કંટાળ્યા હોય તો આ નવી રીતે ચોક્કસ શાકવાળું બનાવજો. હવે આપણે એમાં એડ કરવાના છે આપણે જે બદામ, કાજુ અને આપણે જે મગફળી છે ને અધકચરી વાટેલી છે એ આપણે એડ કરી દઈશું. અહીંયા મેં વાટકો ભરીને લીધી છે બીકોઝ કે આપણે જે શિંગદાણા હોય, કાજુ શિંગદાણા 1/2 વાટકી છે, 3-4 બદામ છે અને 3-4 કાજુ છે. તો એમાં પ્રોટીન તત્વ પુષ્કળ છે અને એ જ પ્રોટીન તત્વના કારણે આપણી હેલ્થને ખૂબ ફાયદો થતો હોય છે. તમે આ ખસખસ એડ કરી શકો છો. તમે ઘણી બધી વસ્તુ એવી છે જે તમે ઉમેરી શકો છો અને આ શાકને વધારે પોષક હું મારી દરેક રેસીપી છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હું દરેક રેસીપીની અંદર પોષક તત્વોનો ચોક્કસ ખ્યાલ રાખું છું, હેલ્થ કોન્શિયસ છું. એટલે એવું કહેવાય છે આયુર્વેદિક શાસ્ત્રમાં કે રસોડું છે તે આપણા ઘરનું આયુર્વેદિક દવાખાનું છે. દરેક વસ્તુ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા રસોડાની અંદર એવી દરેક વસ્તુમાં જે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ રહેલા હોય છે. અને એવું કહેવાય છે કે તમારા શરીરની અંદર જો વિટામિન્સ મિનરલ્સની સાઈઝ પણ ઉણપ સર્જાશે તો તમારા શરીરની અંદર પાચન તંત્ર નબળું પડશે, લોહીની ઉણપ સર્જાશે તો તમારું પાચન તંત્ર નબળું પડશે, બીટવેલની ઉણપ સર્જાશે, ધીરે ધીરે ઘણા બધા રોગ થશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે દરેક વસ્તુ છે શાંતિથી રસોઈ જો બનાવવામાં આવે અને પોષક તત્વોનું પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવે તો ખરેખર તમારી હેલ્થ લાંબા ટાઈમ સુધી તમે સારી રાખી શકો છો, અથવા તો તમારી હેલ્થ ઓલરેડી ખરાબ થઈ ચૂકી છે તો તમે એનું ધ્યાન રાખી શકો છો. હવે આપણે એડ કરીશું સૌથી પહેલાં થોડું નમક. નમક આપણે પહેલાં પણ એડ કર્યું છે એટલે એ મુજબ એડ કરીશું. હળદર એડ કરવાની છે ટેસ્ટ અકોર્ડિંગ, બહુ વધારે નહીં. સાથે સાથે લાલ મરચું એડ કરું છું. મારું મરચું કાશ્મીરી છે એટલે હું એ રીતે જ એડ કરું છું. અને હા, મારી દરેક જે રેસીપી ચેનલ છે ઘરની રસોઈ, ફૂડ શિવાય તૃપ્તિસ કિચન, આ બધી જ મારી રસોઈની ચેનલ છે અને દરેકી દરેક ચેનલની અંદર હું ખૂબ સરસ મજાના સિમ્પલ આપણા ઘરમાં રહેલી જે વસ્તુ હોય છે એમાંથી કેવી રીતે આપણે નવી નવી વાનગી બનાવી એના જ વિડીયો અપલોડ કરું છું. તો પ્લીઝ તમને જો શોખ હોય મારી જેમ, હેલ્થ કોન્શિયસ હોય, તમે પણ તમારા ફેમિલીની કેર કરવા માંગતા હોય એક્સ્ટ્રા કેર, તો ચોક્કસ તમે મારી રીતે રસોઈ બનાવતા શીખી જજો. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. બધા જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે એડ કરવાનું છે પાણી. અહીંયા છે આપણે તમે ફરજે પાણી ઉમેરવું જરૂરી છે જેના કારણે તમારી જે સબ્જી છે ને ગ્રેવીનો ટેસ્ટ પણ બેલેન્સ થશે અને તમારું શાક ખૂબ સરસ, સ્વાદિષ્ટ અને મજેદાર બનશે. તો આપણું પાણી છે એ થોડું ઉકળવા લાગે, ગરમ થાય એટલે આપણે એડ કરીશું આપણો વરાળી બાફેલો ગવાર. અને હવે આપણે હલાવીશું. તો હવે અહીંયા આપણે જે ગ્રેવી છે અને દરેક કરેલા મસાલા છે એ અને પાણીનો ભાગ બધો બાળી દેવાનો. તો આપણે આ જે ગવાર છે એને એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી ચડવા દેવાનો છે. તો ચલો હવે લીડ કવર કરીશું અને આ છે આપણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે ગવારનું શાક છે ને ચડવા દઈએ. તો અહીં આપણે લીડ કવર કરીશું અને આપણે આમ જ સબ્જીને ચડવા દઈએ, ઓછામાં ઓછું 3 મિનિટ સુધી ચડવા દઈશું. અહીંયા આપણે 4 મિનિટ થઈ ગઈ છે, એકદમ મીડિયમ આંચે આપણા સબ્જીને ચડવા દીધું છે. પાણી જે આપણે એડ કર્યું હતું બધું પડી ગયું છે તમે જોઈ શકો છો અને આપણું જે તેલ એકદમ છૂટું પડ્યું છે. અહીંયા આપણું એકદમ સરસ મજાનું મજેદાર છૂટું અને સાથે સાથે ગ્રેવીવાળું અને ઘટ એકદમ નવા જ ટેસ્ટનું આપણું ગવારનું શાક બનીને એકદમ રેડી છે. હું તમને એકદમ નજીકથી બતાવું છું તો તમે જોઈ શકો છો. વાવ, એકદમ સરસ મજાનું યમ્મી નવા ટેસ્ટનું અને ચટાકીદાર આપણી ગવારની સબ્જી બનીને રેડી છે. તો આપણે ગેસને આંચ બંધ કરી દઈએ. તો ખરેખર મિત્રો તમે આવી રીતે તમે મેં સૂર્ય કુકરમાં સ્ટીમ પર વરાળી ગવારને બાફ્યો, તમે વરાળી ગેસ પર પણ ઢોકળિયામાં ગવારને બાફી શકો છો અને આવી રીતે સબ્જી બનાવી શકો છો.